રામ રામ જે માતાજી બધાને. અને જો વેલા વેલા ઉઠી ગયા હતા ને આજ પાછું આપણે જો ભણવા જવાની છે, અને આજ જો આપણે જો ટિફિન એ ભરવાનું બાકી છે, થેલો કમ્પ્લીટ કર્યો અને આની બાદ જો મારા પપ્પાએ કર્યો છે, કારણ કે એને માર ભેગું ભણવાનો શોખ થયો છે, એટલે હવે આવું જઈશે ને થેલો ભરી લીધો. તમારે ભણવા આવું છે? હા, રામ રામ જય માતાજી બધાને. આજ જવાનું છે મારે ભણવા. ભણવા નહીં, માતાના મઠે જવાનું. મોહનના માસા ને હાલી ગયા, મારે પગ માનતા હે, બરાબર તમને કહી દઉં. એ ચાર પાંચ જણા હાલી ગયા હે આગળ, અને મારે જવાનું મોટરસાયકલ, હું અને મોટા ભાઈ છોકરો મને બે ને જવાનું મોટરસાયકલ લઈને ગામમાંથી, ને બે જણા બીજા આવે મોટરસાયકલ લઈને અહીંયા આવે, એટલે પછી નીકળી ને ફેલો બેલો કમ્પ્લીટ કરી નાખ્યો. નારી ભાઈ કમ્પ્લીટ થઈ ગયા, સિરાવી લીધું અને થોડુંક વહેલું નીકળવું પણ થઈ ગયું મોડું, પણ હવે નીકળી નહીં વાંધો આવે, કારણ કે તડકો બહુ ન પડતો ને, એટલે આખો થી મોટરસાયકલ આપવાનું થાય છે, એટલે નીકળીએ થઈ ગયા કમ્પ્લીટ. મોટરસાયકલ કાઢીને જાય, બાપા ને ઉઠી ગયા છે. અત્યારે મોહન જો કાયમ ની જેમ હરા દે, એટલા દે કાગો નાખવા માંડો છે. આપણી ગાડી આપણી તૈયાર કરી નાખી અને નીકળી થોડી જ વારમાં. હે, તારા પપ્પા તૈયાર થઈ ગયા? તારે આવવાનું છે થોડાક દી પછી? અત્યારે તારા પપ્પા એક કે હાલો કમ્પ્લેટ મનો ભાઈ કે કાકો પત્રીજો બે જવાના છે. હે, એ કે મને આવા લુગડા જ ફાવશે, કાંઈ વાંધો નહીં, મને પોસા ફાવે. ચાલો નીકળે, ચાર દિવસ જો આવું છે આવે. હા, વિચાર ના જાય. આવી ગયા જો આપડા સાથીદારો, નીકળશો ને હવે નીકળવાનું જોઈએ એમ. કમ્પ્લેટ જો, કઈ ઘટે જ નહીં. હા, એમ તો રસ્તા માં આવી લેતું જ જવે ને. હાલો બે બાંધી વિશાલ ભાઈ તો બે એક લાયો, મને રહી રહી યાદ આવી. માતાજી લખેલું. હાલો, હવે આંચે નીકળીએ ત્યાં ઉભા રહી ઉભા રહી ગયા બધા. Thank you.
ગાડીઓ માં જ છે. દર્શન કરી લઈ આવીએ. બીજા દર્શન કરવા જઈએ ને પાછળ એની વાઈટ જેમ કરી ઉભા રહે છે. ફોટા પાડે કે ફોટા બોટા પાડી લે પછી નીકળી નહીં રહે છે કે મોટરસાયકલ ને કડક વેહામો થઈ જાય અને અમને વેહામો થઈ જાય. પેલી જો પછ ક્યારે પાણી પીવા જડ. હા પાણી પી લે. હા લા હવે બજાર માં નહી રહે છે. વાળા કઈ ખરીદી કરવી સેન કરે ચશ્મા બસમા કઈ લેવા હોય ગુના અહીંયા છે. લઈ લે ચાર પાંચ જોડી ચશ્મા એટલે કામ આવી જાય. મોટરસાયકલ માં તોડી ન ઉડે ને ચશ્મા લઈ લે. મારે છે મારે નથી લેવા. હું ચશ્મા પહેરતો નથી આવડે લેવાના. વેડી વેડી આમાં એવું ચશ્મા માં એવું હોય જેને ગમે ને એ જ હારા. બાકી બધા હારા છે ને એને જે આમ ફીટ આવે પસંદ આવે એ જ સારા. એના મેં તો તને તો વિશાલ એવા જ સેટ આવશે. ખોણિયા વારે
વાગ્યે 7:30 અને માતાના મઢના નજીક એટલે કે 10-8 કિલોમીટર સેટા આવીશું અને અહીંયા પહોંચી ગયા હે મોહનના વાસા અને અમારા ભાઈઓને જો આપણી વાડી આવતાથી કડિયા બે જય માતાજી મોજમાં છ દિવસ ત્યાં પણ કઈ દુઃખ નથી કાય ભાઈ નામ લેતા એટલે બધા જવા રહેવાના છે અને હવે જઈશું ને સવારમાં વહેલું નીકળવાનું પાસે વરી જાય પડે અને અમારા હાથ વાળો જો આ બાજુ છે એટલે બધા અહીંયા રાત રહેવાના છે હવે વહેલા ઉઠી અને માતાના મઠે જવાના છે દર્શન કરવા. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ. જય માતાજી. આવજો.